ગુજરાતની સહકારી બેંકોમાં બિલ્ડરો અને રાજકારણીઓના જૂના નોટો વાળા બેનામી રૂપિયાનો વહીવટ થતા હોવાનું ધ્યાને આવતા રિઝર્વ બેંકે જુદા સહકારી બેંકોમાં જૂની નોટ એક્સચેન્જ કે ડિપોઝિટ કરવા પર પ્રતિબંધ ફરમાવતા સનસનાટી ફેલાઈ જવા પામી છે। ગુજરાતમાં સહકારી ક્ષેત્રનો વ્યાપ ઘણો છે તો રાજ્યના 18 જિલ્લાઓમાં 1300 જેટલી સહકારી બેંકો આવેલી છે। આરબીઆઈના જનરલ મેનેજર એ કામતે જારી કરેલા નવા સર્ક્યુલરનો નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો ઓપરેટિવ બેંકના પ્રમુખ તથા પૂર્વ સહકારી મંત્રી દિલીપ સંઘાણીએ વિરોધ કર્યો છે। દિલીપ સંઘાણી અરુણ જેટલીને મળવા દિલ્હી જવા રવાના થયા છે। જૂની નવી નોટોની લેવર દેવર પર પ્રતિબંધનો નિયમ ગુજરાતના જિલ્લાની સહકારી બેંકોને જ લાગુ પડશે, અર્થાત અર્બન નાગરિક શેડ્યુઅલ સહિત કોઓપરેટિવ બેંકોને આ નિયમ લાગુ પડતો નહીં હોવાનું જાણવા મળ્યું છે। આને કારણે ગામડાઓનું અર્થતંત્ર ભાંગી પડશે। તો આખરે સહકારી બેંકમાં કોના રૂપિયા સગે વગે થતા હતા તે સવાલ ઉભો થયો છે। આરબીઆઈએ કેમ પગલાં લેવા પડ્યા, કંઈક તો જોયું હશે, કંઈક તો ધ્યાનમાં આવ્યું હશે, એ વાત અહીંયા સ્પષ્ટ થઈ છે। ગુજરાતમાં 18 જિલ્લા સહકારી બેંક છે અને તેને લઈને જે આ નિર્ણય લેવામાં આવ્યો તેની પાછળ કોની એવી તો કઈ ડીલ હશે। 18 બેંકની 1300 શાખામાં આ નિર્ણયની સ્થિતિ જ અસર થઈ છે। જોકે આ નિર્ણયને લઈને દિલીપ સંઘાણી અરુણ જેટલીને પત્ર પણ લખ્યો હતો ને તેઓ દિલ્હી અરુણ જેટલીને મળવા પણ ગયા છે। નોટબંધીને પહેલેથી જ લોકો પરેશાન છે ત્યારે સહકારી બેંકને લઈને આરબીઆઈના નવા સર્ક્યુલરે ખેડૂતોની નિંદર ઉડાવી દીધી છે। ખાસ કરીને ગામડાના અર્થતંત્ર પર ખૂબ અસર પહોંચી છે અને આ નિર્ણયથી પૂર્વ સહકારી મંત્રી દિલીપ સંઘાણી પણ લાલચોળ થયા છે અને દિલ્હી જઈ ઉકેલ લાવવા દોડ મૂકી છે। શું છે આ મામલો, ચાલો જોઈએ। ગુજરાતની સહકારી બેંકોમાં બિલ્ડરો અને રાજકારણીઓના જૂની નોટોવાળા બેનામી રૂપિયાનો વહીવટ થઈ હોવાની ચર્ચા ચાલતી હતી। તે વચ્ચે રિઝર્વ બેંકે જિલ્લા સહકારી બેંકોમાં જૂની નોટો એક્સચેન્જ કે ડિપોઝિટ પર પ્રતિબંધ ફરમાવ્યો છે। આરબીઆઈના સર્ક્યુલર પ્રમાણે જૂની નવી નોટોની લેવડ દેવડ પરનો પ્રતિબંધ ગુજરાત જિલ્લાની સહકારી બેંકોને જ લાગુ પડશે, અર્થાત અર્બન નાગરિક શેડ્યુઅલ સહિતની કોઓપરેટિવ બેંકોને આ નિયમ લાગુ પડતો નહીં હોવાનું જાણવા મળ્યું છે। તમને જણાવી દઈએ કે ગુજરાતમાં જિલ્લાની સહકારી બેંકો કુલ 18 છે અને તેની 1300 જેટલી શાખાઓ છે અને સર્ક્યુલર પ્રમાણે હવેથી સહકારી બેંકોની કોઈ પણ શાખામાં જૂની નોટનો વ્યવહાર નહીં થાય। આ નિર્ણયનો પૂર્વ સહકારી મંત્રી દિલીપ સંઘાણીએ વિરોધ કર્યો છે। તેમણે આ બાબતે જણાવ્યું છે કે આરબીઆઈના સ્થાનિક અધિકારીઓએ સરકારને બદનામ કરવા અને કિનાખોરીથી આવો સર્ક્યુલર જારી કર્યો છે। આરબીઆઈના નિર્ણયથી ગામડાના લોકોને બહુ જ તકલીફ પડશે અને આને કારણે જ ગામડાઓનું અર્થતંત્ર ભાંગી પડશે। નોટબંધી બાદ સહકારી બેંકમાં રાજકારણીઓ અને મોટા માથાઓના કરોડો રૂપિયાનો વહીવટ થયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, ત્યારે આ નિર્ણય પણ તેવા કોઈ વહીવટને કારણે જ કરાયો હોય તેવી શક્યતા છે। પરંતુ આરબીઆઈના સર્ક્યુલરથી ખેડૂતોની હાલાકી વધી છે। દિલીપ સંઘાણીએ દિલ્હીમાં આ બાબતે રજૂઆત કરવા ચાલતી પકડી છે। જોવું રહેશે કે આ સર્ક્યુલરને કારણે વધેલી સમસ્યાનું શું નિરાકરણ આવશે। રિપોર્ટ વીટીવી ન્યૂઝ।